તો અમરેલીના ખાંભા પંથકમાં જામ્યો છે વરસાદી માહોલ. ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, સરાકડિયા, નાનુંડી સહિતના ગામોમાં વરસાદ છે. વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો ગીર સોમનાથમાં પણ ગીર ગઢડામાં જામ્યો છે વરસાદી માહોલ. જરગલી, સનવાવ, હરમડિયામાં વરસાદી માહોલ જામ્યો છે. પાટસર, દ્રોણ સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ઝરમર ઝરમર આ વરસાદ જે માણવા લાયક પણ છે અને ખેતીને પણ ફાયદો કરાવે તેવો વરસાદ છે. મધ્ય ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. પંચમહાલ, હાલોલ તાલુકામાં વરસાદી માહોલ છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું. અરાદ, કંજરી, બાસ્કા, ગોપીપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. તો રસ્તા પરથી જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો પણ ખુશ છે. સુરત શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ. કતારગામ, વરાછા, ડભોલીમાં વરસાદ છે. રાંદેર, જહાંગીરપુરા, અમરોલી વિસ્તારમાં પણ વરસાદ છે. ડભોલી વિસ્તારમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. કતારગામ, ગોટાલાવાડી ટેનામેન્ટ નજીક મુખ્ય રોડ પર પાણી ફરી વળ્યા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો નવસારી શહેર તેમજ જિલ્લામાં પણ મેઘરાજાના 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. મેઘરાજાના વિરામથી જે ડાંગરના પાક સુકાઈ ગયા હતા, વરસાદ વરસતા ખેડૂતોને હાશકારો થયો છે. નવસારીના કાંઠા વિસ્તારમાં પણ વરસાદ શરૂ થતા વહીવટીતંત્ર કાંઠાના વિસ્તારો પર સતત નજર રાખી રહ્યું છે. વરસાદના પગલે વહીવટીતંત્ર પણ અલર્ટ મોડ પર છે. 3 દિવસના વિરામ બાદ દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં વરસાદ વરસવાનું ફરી શરૂઆત થઈ ગયું છે. જે રીતના હવામાન વિભાગ દ્વારા આજે નવસારી જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું, એ જ પ્રમાણે આજે વહેલી સવારથી ફરી 3 દિવસના વિરામ બાદ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા, ગણદેવી, નવસારી શહેર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધીમાર વરસાદ વરસી રહ્યો છે અને કાંઠા વિસ્તારના એટલે કે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. આજે નવસારી જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું અને વહેલી સવારથી ફરી વરસાદી માહોલ બનતા વાતાવરણમાં ફરી ઠંડક પસરી છે અને જે રીતના વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થતાં ફરી વહીવટીતંત્ર પણ તમામ જે નદીઓની સ્થિતિ છે એના પર બાજ નજર લગાવીને બેઠું છે. એટલા માટે કે જો ઉપરવાસમાં પણ વરસાદ વરસે તો તમામ જે સ્થિતિઓ છે એ સ્થિતિઓ પર વહીવટીતંત્રની સતત નજર છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો બનાસકાંઠાના ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં શરૂ થયો છે વરસાદ. અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. વાછોલ, બોર્ડર, બાપલા, કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. મગફળી, બાજરી, જુવાર સહિતના વાવણી કરેલા પાકને ફાયદો થશે. ધોધમાર વરસાદની શરૂઆતથી ધરતીપુત્રો ખુશખુશાલ છે. છોટાઉદેપુરની વાત કરીએ તો રેલવે લાઇન પરનો વિડીયો વાયરલ થયો છે. રીલ્સ બનાવતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. જોખમી રીતે રીલ્સ બનાવી રહ્યા છે લોકો. નર્મદા કેનાલ પાસે રેલવે લાઇન પર રીલ્સ બનાવતા યુવકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જોખમી રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને યુવક રીલ બનાવી રહ્યો છે. જો જરા પણ ચૂક થાય તો તે કેનાલમાં ધસમસતા પ્રવાહમાં ખાબકી શકે છે, તો તણાવવાની શક્યતા પણ રહે છે. પરંતુ જીવ કરતા રીલ્સ વધારે તેમના માટે અગત્યની હોય તેમ લાગી રહ્યું છે. તો નીચે પાણી વહી રહ્યું છે અને ઉપર તેઓ રીલ્સ બનાવી રહ્યા છે. મોરબીમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો વિડીયો વાયરલ થયો છે. હાથમાં દારૂની પોટલી લઈ ફરતો વ્યક્તિ દેખાઈ રહ્યો છે. જાહેર રસ્તા પર દારૂ સાથે બેખોફ ફરતો વ્યક્તિ દેખાય છે. પીપળી જેત પર રોડ પરનો વિડીયો છે. સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી જોકે આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને હાથમાં દારૂની પોટલી છે. ખુલ્લેઆમ દારૂ લઈને ફરતો આ યુવક દેખાઈ રહ્યો છે. આસપાસથી વાહનો પણ પસાર થઈ રહ્યા છે, પરંતુ કોઈની નજર તેના પર નથી પડી રહી, ન તો પોલીસની, ન સામાન્ય લોકોની.
મોરબીમાં બેકાબુ પિકઅપે ગાયને લીધી ચડફેટે. નવા બસ સ્ટેશન નજીક સર્જાયો અકસ્માત. ગાયોને અડફેટે લીધા બાદ ગાડી પોલ સાથે અથડાઈ હતી. સનાડા રોડ પર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. ડિવાઈડર પર રહેલા સીસીટીવી પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. તો દ્રશ્યમાં જોઈ શકાય છે કે પિકઅપે ગાયને અડફેટે લીધી છે અને સીસીટીવી સામે આવ્યા છે તે પોલ સાથે અથડાઈ હતી. તો ગાડી પોલ સાથે અથડાઈ અને ગાયને પણ અડફેટે લીધી હતી. આણંદમાં વીજ કરંટ લાગતા વૃદ્ધ પતિ પત્નીનું મોત થયું છે. તો આંકલાવ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધ દંપતીને લાગ્યો કરંટ. પતરાવાળી છત પર લોખંડની સીડી મૂકી ચડવા જતા વીજ કરંટ લાગ્યો. પતિને બચાવવા ગયેલા વૃદ્ધાને પણ કરંટ લાગતા બંનેના ઘટનાસ્થળે મોત નિપજ્યા. પોલીસ અને વીજ કર્મીઓએ સ્થળ પર પહોંચીને તપાસ પણ હાથ ધરી છે. સાબરકાંઠાના સાબર ડેરીમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. પશુપાલકો અને ધારાસભ્ય રજૂઆત માટે પહોંચે તે પહેલા જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ડેરીએ જાહેર કરેલા નવા ભાવ ફેરને લઈ પશુપાલકો રજૂઆત કરશે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં પહોંચશે અને ડેરીના મુખ્ય દરવાજા પર ખડકી દેવાયો છે પોલીસ બંદોબસ્ત. વલસાડના કપરાડા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં સ્મશાન જેવી પ્રાથમિક સુવિધા નથી. તો બારપુડા ગામમાં છતવાળી પાકી સ્મશાન ભૂમિ ન હોવાથી લોકો વરસાદ વચ્ચે ખુલ્લામાં જ અગ્નિ સંસ્કાર કરવા મજબૂર છે. બારપુડા ગામમાં રવિવારે વરસાદ વરસી રહ્યો હતો અને આ સમયે જ અંતિમ યાત્રા નીકળી હતી. ગામમાં છતવાળું સ્મશાન નથી, જેના કારણે લોકોએ વરસાદના કારણે તાળપત્રી રાખીને અગ્નિ સંસ્કાર કર્યા. કારણ કે એક તરફ વરસાદ વરસી રહ્યો હતો અને આવામાં જે અંતિમ વિધિ છે તે કરવામાં આવી હતી. તો અંતિમ સંસ્કાર સમયે ધોધમાર વરસાદ વરસતો હતો, જેથી ગામના લોકો છત્રી લઈને સ્મશાન યાત્રામાં જોડાયા. ગ્રામજનોએ તાળપત્રીના સહારે અંતિમ સંસ્કાર કર્યા. ગ્રામજનોને ચોમાસામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગામમાં છતવાળા સ્મશાન ગૃહની માંગ ઉઠી છે. બારપુરા ગામ એટલું મોટું ગામ છે કે 5 જેટલી સ્મશાન ભૂમિ હશે. તો 5 જેટલી સ્મશાન ભૂમિ છે તો એક પણ સ્મશાન ભૂમિને ઉપર સત જેવી કંઈ બનાવવામાં આવ્યું નથી કે સ્મશાન ભૂમિ બનાવવામાં આવી નથી, ત્યાં રસ્તાઓ નથી. બનાસકાંઠાના જડિયાળીથી લાખણીને જોડતા રોડ પર બાવળનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આ બાવળના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. જડિયાળી ધાણા નોદલા ધૂણસુલ સહિત 25થી વધુ ગામને જોડતા રોડ ઉપર બાવળ ઘેરાઈ ગયા છે. જોકે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં માર્ગ અને મકાન વિભાગે કોઈ જ નક્કર કામગીરી નથી કરી. અહીંથી પસાર થતી એસટી બસ સહિતના વાહન ચાલકો ડેલી આ કાંટાળા બાવળનો ભોગ બને છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરી આ કાંટાળા બાવળોને હટાવવાની માંગ કરી છે. અહીંયા જડિયાલીથી ઘાણાથી 20-25 ગામડા આગળ જોડતો રસ્તો છે અને બાવળાના કારણે બહુ તકલીફો પડે છે. નાના વાહનોવાળાને, મોટા વાહનોને અને બસવાળાને વારે ઘડીએ ઊભું રહેવું પડે છે અને આગળ સાઈડ દેવે જેવી જગ્યા નથી. આ બાવળાના કારણે ગાડી ચલાવવામાં સૌથી વધારે તકલીફ પડી રહી છે. કેમ કે બાવળાના કારણે આ મેઇન ગ્લાસ ફૂટવાની શક્યતા વધી જાય છે, અકસ્માતની શક્યતા વધી જાય છે. સામેથી આવતી ગાડીઓના કારણે ગાડી પણ બહુ જ ઘસાય છે. અંદર વિદ્યાર્થીઓ હોય, કાંટાઓ આવે, આ તે બધું બાવળો કાપવા માટે પણ જાણ કરેલી છે. તો થોડા બાવળ કપાય, હજુ થોડા કઢાવવાની જરૂર છે. અહીંયા જડિયાલીથી ઘાણાથી 20-25 ગામડા આગળ જોડતો રસ્તો છે અને બાવળાના કારણે બહુ તકલીફો પડે છે. નાના વાહનોવાળાને, મોટા વાહનોને અને બસવાળાને વારે ઘડીએ ઊભું રહેવું પડે છે અને આગળ સાઈડ દેવે જેવી જગ્યા નથી. અત્યારે અમે છીએ બનાસકાંઠાના જડિયાલી ગામની અંદર અને આપ મારી પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ જડિયાલીથી 25 ગામોને જોડતો જે રસ્તો છે, આ રસ્તા ઉપર બાવળોનું સામ્રાજ્ય જોવા મળે છે અને આ બાવળોના લીધે અનેકવાર લોકોને પરેશાન પણ થવું પડે છે. તે ઉપરાંત બે સાધનો આજુબાજુથી જ્યારે નીકળે છે ત્યારે બાવળોના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે મોટા વાહન પાસેથી બાઇક નીકળતું હોય છે ત્યારે અનેકવાર બાઇક ચાલકોને અકસ્માતનો ભોગ પણ આ બાવળોના લીધે
બનવું પડે છે. ખાસ કરીને જે આ રસ્તો છે તે માર્ગ એન મકાન વિભાગમાં આવે છે. માર્ગ એન મકાન વિભાગને આ બાવળો કટિંગ કરવાનો હોય છે, પરંતુ માર્ગ એન મકાન વિભાગના અધિકારીઓની બેદરકારીના લીધે લોકોને પરેશાન થવાનો વારો પણ આવ્યો છે. તે ઉપરાંત જડિયાલી સરપંચ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ હજી સુધી આ બાવળો કટિંગ કરવામાં ના આવતા વાહન ચાલકો તેમજ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.